મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા MGVCL ની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો. ક્યાં કરી પ્રી મોન્સૂન કામગીરી? લુણાવાડા નગરમાં બ્રાન્ચ નંબર 2 પાસે આવેલી જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં લુણાવાડા નગરમાં અકસ્માતોને આમંત્રણ આપતા દ્રશ્યો છીએ. જીવતા વીજ વાયરો પર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તંત્ર અકસ્માત થાય પછી જ જાગશે તેની રાહ જોઈને જાણે કે તંત્ર બેઠું હોય તેવું લાગી રહ્યું છે. જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી છે, જાગૃત નાગરિકો દ્વારા. ત્યારે આ વિસ્તારમાં ફરતા નાના બાળકો અને પશુ પક્ષી અને પ્રાણીઓ, મૂંગા પ્રાણીઓ અહીંયા જોવા મળતા હોય છે, ત્યારે આ પ્રાણીઓ જો આ વાયરને અડી જાય, જીવતા વાયરને, તો શું થાય તે હાલત આપ નિહાળી રહ્યા છો. અનિવાર્ય સંજોગોના કારણે કદાચ નહીં થતું અને કોઈક મોટી જાનહાની સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી MGVCL ની આ પ્રી મોન્સૂન કામગીરી છે કે જ્યાં મોટી સંખ્યામાં વેલ જોવા મળી રહી છે, જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આ સામ્રાજ્યને દૂર કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે.